આવતીકાલે ખંઢેરી સ્ટેડિયમમાં મેચનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે દર્શકોને કોઈ ખલેલ ન પડે તે માટે રાજકોટ રૂરલ પોલીસ દ્વારા બંદોબસ્તની સુંદર વ્યવસ્થા રાખવામાં આવી છે, જેમાં 300 પોલીસના માણસો બંદોબસ્તમાં રહેશે, જેમાં 60 પોલીસ 25 અધિકારીઓ બંદોબસ્તમાં રહેશે. જે દર્શકો મેચ જોવા જશે તે દર્શકો બેગ કે પાવર બેંક પેવેલિયનમાં નહીં લઈ જઈ શકે. બેનર, ટી શર્ટ અને લાકડા વગરનો ફ્લેગ દર્શકો લઈ જઈ શકશે. આ બાબતે રાજકોટ જિલ્લા પોલીસ વડા શ્રી અંતરીપ સૂદે એલો સૌરાષ્ટ્રને એક ખાસ મુલાકાતમાં વધુ વિગતો જણાવી હતી. અહેવાલ દીપક રાઠોડ. આવતીકાલે આઈપીએલનું પહેલું મેચ રાજકોટના ખંડેરી ખાતે રમાડવાના છે અને એ મેચમાં મોટા પ્રમાણમાં પ્રેક્ષકો આવે અને સારી રીતે આનંદ મનાવે એના માટે પૂરતી સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવેલી છે. સુરક્ષા વ્યવસ્થામાં મોટા પ્રમાણમાં પોલીસ કર્મીઓ, પોલીસ અધિકારીઓ, સિનિયર પોલીસ અધિકારીઓ એ પણ સ્ટેડિયમના ખૂડે ખૂડે મૂકવામાં આવેલું છે અને લોકોને આગ્રહ છે કે વહેલી તકે મેચમાં આવીને 5 વાગે પહેલાં 5 વાગ્યાની આજુબાજુ લોકો જે આવી જાય અને વહેલા એમની સીટ લઈ લે તો ઘણી મુશ્કેલી લોકોને ઓછી થાય. પ્રતિબંધિત વસ્તુઓની લિસ્ટ પણ અમે જાહેર કરીએ છીએ અને એ લિસ્ટ પ્રમાણે સ્ટેડિયમમાં અમુક વસ્તુઓ લાવવાની મનાઈ છે, જે તમામ લોકોને ધ્યાને લેવા વિનંતી છે. પાર્કિંગની વ્યવસ્થા પણ ખૂબ જ મોટા પ્રમાણમાં કરવામાં આવેલી છે, જેના માટે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન અને આઈપીએલના ટીમ ઓનર્સ આજુબાજુના વિસ્તારોમાં પાર્કિંગની વ્યવસ્થા કરી છે. તો લોકોને આગ્રહ છે કે જાહેર માર્ગો ઉપર પાર્ક ન કરે અને પાર્કિંગમાં જ એમનું વાહન પાર્ક કરવામાં આવે તો લોકોને મુશ્કેલી ઓછી થાય. કોઈ પણ બેગ અથવા પાવર પેક અથવા કોઈ પણ જ્વલનશીલ વસ્તુ ખાસ પ્રતિબંધિત કરવામાં આવેલી છે અને એ પ્રમાણે આઈપીએલ ટીમો મનોજ તરફથી પણ એક લિસ્ટ જાહેર કરવામાં આવેલું છે, જે વસ્તુ સ્ટેડિયમમાં સુરક્ષાની દૃષ્ટિએ અને મેચમાં કોઈ ખલેલ ન થાય તે જોતા પ્રતિબંધિત કરવામાં આવેલી છે, જે બધા લોકોએ ધ્યાને લેવા વિનંતી છે. આવતીકાલે વહેલી સવારથી જ લગભગ 8 વાગ્યાથી પોલીસ ત્યાં બંદોબસ્તમાં તૈનાત રહેશે અને ત્યાર પછીનું દરેક મૂવમેન્ટ ઉપર વોચ રાખશે. કોઈ પણ ખલેલ ન થાય મેચમાં અથવા મેચની વ્યવસ્થામાં એ માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી વિશેષ બંદોબસ્ત રાખવામાં આવેલું છે.